300 યુનિટ વીજળી ફ્રી આપવાની વાત અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે, ફ્રી કી રેવડી, શું કહેશો? હું મેં તમને કહ્યું એમ ગુજરાતના લોકો એનો સ્વભાવ મેં તમને લોકડાઉન વખતનો કહ્યો, ગુજરાતના લોકોને સમજવું ખૂબ જરૂરી છે. ગુજરાતના લોકોને ક્યારેક તમે ગાલો આપો, ગુજરાતના લોકોને જ્યાર તક ગુજરાતની રાજનીતિમાં નહોતું આવવાનું ત્યાર તક શું શું બોલ્યા છે આખી ગુજરાતની જનતા જાણે છે. હવે જે બોલેલા છે એ પાપ ધોવા માટે તમે કોઈ બી વાત કરો એનો કોઈ રસ્તો નથી. ગુજરાતના લોકો સ્વાભિમાની લોકો છે, અમે દેશહિત જોડે જોડાયેલા કાર્યોમાં આગળ વધવાવાલા લોકો છે, અમે સૌ સમાજને સૌ વર્ગોને સાથે લઈને આગળ વધવાવાલા લોકો છે. અમે માત્ર રાજનીતિ અને માત્ર વોટ મેળવવા માટે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપીને કાલે ભાગી છૂટવાવાલા લોકો નથી. અમે ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને, મેં તમને કહ્યું એ પ્રકારે, ગુજરાતના વિકાસ માટે ને દેશના વિકાસ માટે તમે મહાત્મા ગાંધીથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને નરેન્દ્રભાઈ મોદી સાહેબ તક એક પછી એક ઘટના તમે ગુજરાતની જુઓ તો આપણે દેશને એક કરવા માટે, દેશને મજબૂત કરવા માટે આ ગુજરાતની ધરતી, ગુજરાતના લોકો હંમેશા અગ્રેસર રહ્યા છે. આ ગુજરાતની જનતામાં તમે ભાગ પડાવવા માટે કે ખોટા વાયદાઓ આપીને આગળ વધવા માટેની કોઈ સ્પેસ ગુજરાતમાં મળે એવું હું નથી માનતો. અને સાથે સાથે ગુજરાતના સૌ નાગરિકોને આપણે લો એન્ડ ઓર્ડર, શાંતિ સલામતી, રોજગારી કઈ રીતે પૂરી મળી શકે, તમામ દિશાએ સૌ લોકો આગળ કઈ રીતે સાથે વધી શકીએ એ દિશાએ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. અને મને વિશ્વાસ છે કે 2022ની ચૂંટણીનું પરિણામ એ ગુજરાતની જનતા અને ગુજરાતની જીત હશે, ગુજરાતના લોકોના સ્વાભિમાનની જીત થશે એ પ્રકારનું રિઝલ્ટ 2022માં બી આવશે એવું હું આપને વિશ્વાસ અપાવું છું. ચલો, જીત થશે કે નહીં એ તો ગુજરાતની જનતા નક્કી કરશે, પરંતુ આશા રાખીએ કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ગુજરાતમાં સારી રહે. એના માટે બી હું આપને એક પત્રકાર તરીકે મારી વિનંતી છે કે પરસેપ્શનના આધારે કરતા લો એન્ડ ઓર્ડરની દરેક વર્ષની સરખામણી અને બીજા રાજ્યો જોડેની સરખામણી તમે આજે બી કરી શકો છો. દરેક આંકડા ઓનલાઈન ઉપલબ્ધ છે, પરંતુ કોઈ બી ઘટના બને તો અમે સીધા સામે આવીને ફેસ કરીએ છીએ, તેથી અલગ અલગ લોકોને અલગ અલગ ઘટનાઓનું જાણકારી મળે છે. જેમ કે નાની બાળકીઓ પર જે દુષ્કર્મના જે ઘટના બને છે તો એ ઘટનામાં અમે લોકો ડાયરેક્ટ પોતે ઇન્વોલ્વ થઈને એની ઉપર કઈ રીતે ન્યાય મળે તે માટે આગળ વધતા હોઈએ છીએ, જેથી તમામ લોકોને એવું લાગે છે કે આ દુષ્કર્મની ઘટના બની, પરંતુ અમે એને છુપાવતા નથી, અમે એને સામને ચાલીને લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ, જેનાથી લોકોને ખબર પડે કે આ ઘટનાઓ કયા પ્રકારની બને છે અને કઈ રીતે આવી ઘટનાઓ વધુમાં વધુ બને છે તેથી. પરંતુ આપને હું રિક્વેસ્ટ કરું છું કે તમે જ્યારે આને પાછું ટેલિકાસ્ટ કરો ત્યારે એક આંકડા દેશભરના રાજ્યો જોડે મિલાવીને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવામાં મદદગાર બનશો એવી મને આશા છે.